हेलो एंड गुड मॉर्निंग टू ऑल, केम छो बधा मित्रों? मजामां विद्यार्थी मित्रों, आपणे एक एक अने व्याप्ताना दाखलाओ चकासी रह्या छीए। स्वाध्याय 1.2 मां लास्ट पीरियडनी अंदर आपणे 1-6 दाखलाओ कम्प्लीट कर्या हता मित्रों। आजे हवे आपणे 7मा दाखलाथी स्टार्ट करीशुं मित्रों। ओके, आई होप बधा व्यवस्थित प्रेक्टिस करता हशो एटले क्यांय वांधो आवशे नहीं मित्रों। चालो, 7मा दाखलामां एक एक अने व्याप्ता चकासवानी छे। ऊपरनी रकम એમાં બે આપ્યા છે, એમાંનું પહેલું એફ ફ્રોમ આર થી આર એફ ઓફ એક્સ બરાબર 3-4x છે। મતલબ કે આર થી આર ઉપર અહીં 3-4x એટલે સુરેખ બહુપદી, એકમાં એક્સની એક જ ઘાત આવે છે તો સુરેખ બહુપદી। જો મિત્રો હંમેશા ધ્યાન રાખજો, આર થી આર ઉપર વિધેય વ્યાખ્યાયિત હોય અને કોઈ પણ સુરેખ બહુપદી આવે ત્યારે હંમેશા એક એક અને વ્યાપ થાય થાયને થાય જ। ઓકે, મગજમાં ફિટ રાખવાનું કે આર થી આર છે અને સુરેખ બહુપદી છે, કાંઈ વિચારવાનું જ નહીં। આર થી આર વાળો ઓપ્શન હોય એટલે સીધો ટીક કરી દેવાનો, અને દાખલો ગણવાનો હોય તો હું ગણું છું એમ ગણી નાખવાનો। ઓકે, ચાલો તો એક એક પહેલા ચેક કરીએ આપણે। તો આમાં પ્રત્યેક એક્સ વન એક્સ ટુ બિલોંગ્સ ટુ આર માટે એફ ઓફ એક્સ વન બરાબર એફ ઓફ એક્સ ટુ એમ્પ્લાયઝ એફ ઓફ એક્સ વન એટલે કે આ જે સૂત્ર છે એમાં એક્સની જગ્યાએ એક્સ વન મૂકશું, પછી બરાબરમાં એક્સ ટુ મૂકશું એટલે 3-4x1 બરાબર 3-4x2। બે બાજુથી 3-3 કેન્સલ કરશું એટલે -4x1 બરાબર -4x2, અને બે બાજુથી -4 પણ કેન્સલ કરો એટલે x1 બરાબર x2 થશે। તો આપણને એફ ઓફ એક્સ વન બરાબર એફ ઓફ એક્સ ટુ લઈ અને x1 બરાબર x2 આપણે મેળવી દીધા। ઓકે, કારણ કે સુરેખા હોય છે, સુરેખાનો આલેખ આપણે દોરીએ તો આપણને ખબર છે કે એ સળંગ રહેવાની છે। ઓકે, એટલે આર માંથી કોઈ પણ બિંદુ લ્યો તો એને સંગત એમાં તમને સામે પ્રતિબિંબ મળે જ, ભિન્ન જ પ્રતિબિંબ મળે તમને એમાં। ઓકે, સમાન પ્રતિબિંબ ન મળે। તો x1 x2 મળી ગયું, તેથી કહી શકીએ કે તેથી f એક એક વિધેય છે। હવે વ્યાપ્તાની વાત કરીએ તો વ્યાપ્તા માટે કોઈ પણ સુરેખ બહુપદી હોય એ આપણને ખબર છે કે અનંત સુધી ફેલાયેલી હોય સુરેખા છે, સુરેખાનો વિસ્તાર તો હંમેશા આર જ થાય અને એનો સહપ્રદેશ પણ આર જ છે। પણ આપણે આને આપણે આ રીતે બતાવશું, એફ ઓફ એક્સ બરાબર 3-4x, એફ ઓફ એક્સની જગ્યાએ વાય લઈ લઈ, 3-4x, એક્સને કરતાં બનાવશું એટલે 4x આ બાજુ લઈ લ્યો તો આ 3-y અને x બરાબર થશે 3-y/4। હવે 3-y/4નું છે એ આરમાં અસ્તિત્વ હોવું જોઈએ, તો હોય। ઓકે, એટલે આમાં કોઈ આપણને શંકાને સ્થાન નથી કે આ બિલોંગ્સ ટુ આર નહીં થાય, ઇઝ બિલોંગ્સ ટુ આર, એનું અસ્તિત્વ છે। તો આપણે કહી શકીએ કે તેથી પ્રત્યેક y બિલોંગ્સ ટુ આર, આ સહપ્રદેશનો આર છે, બિલોંગ્સ ટુ આર માટે એવો કોઈ એક્સ બિલોંગ્સ ટુ આર મળે છે કે જેથી, અહીંયા ઉપર લખી દઉં છું, ઓકે, મળે છે કે જેથી એફ ઓફ એક્સ બરાબર, એફ ઓફ એક્સ બરાબર શું લખવાનું? તો કે એફ ઓફ એક્સમાં એક્સ છે એ 3-y/4 આપણે, એટલે એફ ઓફ 3-y/4, 3-y/4, અને આ 3-y/4 ઉપર એફ વિધેય લગાડીએ એટલે વિધેયનું જે સૂત્ર આપણી પાસે છે એમાં એક્સ આવે છે ને, અહીંયા આ મૂકી દેવાના છે એટલે આવું થશે મિત્રો 3-4 એને ગુણ્યા એક્સ છે ને એની જગ્યાએ આખું, એટલે 3-y/4। તો આ 4-4 કેન્સલ, 3-3 -y, તો 3-3 કેન્સલ બરાબર વાય, એટલે એફ ઓફ એક્સ બરાબર વાય આપણે મેળવી દીધું છે। તેથી કહી શકીએ કે તેથી એફ વ્યાપ્ત વિધેય છે, તેથી એફ વ્યાપ્ત વિધેય છે। તો એક એક અને વ્યાપ્ત વિધેય છે એટલે કોઈ પણ સુરેખ બહુપદી હોય એ હંમેશા એક એક અને વ્યાપ્ત થાય જ મિત્રો। એટલે તમારે નોંધ કરીને લખવું હોય એક તો આવું લખી શકો કે એફ ફ્રોમ આર થી આર એફ ઓફ એક્સ બરાબર એ એક્સ પ્લસ બી, જ્યાં એ નોટ ઇક્વલ ટુ 0, સુરેખ બહુપદી હંમેશા એક એક અને વ્યાપ્ત વિધેય હોય છે। ઓકે,
આટલું તમારે મિત્રો ધ્યાન રાખવાનું. આટલું જો તમને યાદ હોય ને તો આવો કોઈપણ સુરેખ બહુપદીવાળો એમસીક્યુ કે પૂછ્યો હોય તો કાંઈ જાતની ગણતરી જ ન કરવી પડે. આરથી આર જોવાનું, આરથી આર ઉપર હોય તો, ઓકે, આરથી આર ઉપર હોય ને સુરેખ બહુપદી દેખાય એટલે એક એક છે અને વ્યાપ્તય છે. યાદ રહી જશે ને મિત્રો બધાને, ઓકે, યાદ રાખવાનું જ છે મિત્રો આપણે. ચાલો હવે એના પછી એફ ફ્રોમ આરથી આર એફ ઓફ એક્સ બરાબર વન પ્લસ એક્સ સ્ક્વેર. શું છે મિત્રો, કેવી બહુપદી છે? વન પ્લસ એક્સ સ્ક્વેર દ્વિઘાત છે ને, તો દ્વિઘાત માટે મેં તમને શું કીધું છે કે દ્વિઘાત બહુપદી તો આરથી આર ઉપર હોય ત્યારે એક એક ન થાય અને વ્યાપ્તય ન થાય મિત્રો. ઓકે, હવે આની અંદર તમે કિંમત લેશો, એક પ્લસ અને એક માઇનસ લઈ લેશો એટલે કે બે અને માઇનસ બે લેશો તો બેનો વર્ગ ચાર ને એક પાંચ અને માઇનસ બેનો વર્ગ ચાર ને એક પાંચ, બેમાં પાંચ જ મળશે તમને. કોઈ પણ સંખ્યા તમે એક પ્લસ ને એક માઇનસ લઈ લેશો એટલે એક એક થતું બંધ થઈ ગયું. પછી વ્યાપ્તામાં, વ્યાપ્તા માટે એક્સ સ્ક્વેરનું મૂલ્ય હંમેશા ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ ઝીરો હોય અને એમાં એક ઉમેરાયેલા છે એટલે એનું મૂલ્ય ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ વન, એટલે વિસ્તાર એકથી ઇન્ફાઇનાઇટ થયો. સહપ્રદેશ આર આપ્યો છે એટલે વ્યાપ પણ થતું બંધ થઈ ગયું. ચાલો બતાવી દઈએ આપણે એને એક એક. તો એફ ઓફ ગમે તે લઈ શકો, એફ ઓફ ટુ લઉં છું તો એફ ઓફ ટુ બરાબર વન પ્લસ ટુ નો સ્ક્વેર બરાબર ફાઈવ અને વન પ્લસ ફોર ઇઝ ઇક્વલ ટુ ફાઈવ અને એફ ઓફ માઇનસ ટુ બરાબર વન પ્લસ માઇનસ ટુ નો સ્ક્વેર વન પ્લસ ફોર બરાબર ફાઈવ. તેથી માઇનસ ટુ ઇઝ નોટ ઇક્વલ ટુ ટુ પણ બેના મૂલ્ય સરખા મળે છે. એફ ઓફ ટુ ઇઝ માઇનસ ટુ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ ટુ એટલે એક એક નથી. તેથી એફ એક એક નથી. ઓકે, પછી હવે એની વ્યાપ્તતા માટે, વ્યાપ્તતા, ઓકે, પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ આર માટે એફ ઓફ એક્સ બરાબર વન પ્લસ એક્સ સ્ક્વેર. જો એક્સ સ્ક્વેરનું મૂલ્ય હંમેશા ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ ઝીરો હોય અને એમાં પ્લસ વન છે એટલે એનું મૂલ્ય ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ પ્લસ વન થાય, ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ વન. તેથી રેન્જ ઓફ એફ બરાબર એકથી ઇન્ફાઇનાઇટ, સૌરૃત વિવૃત અંતરાલ વન ટુ ઇન્ફાઇનાઇટ થશે અને અહીંયા સહપ્રદેશ ઇઝ નોટ ઇક્વલ ટુ આર. સહપ્રદેશ તેથી એફ વ્યાપ્ત નથી. ઓકે, એટલે દ્વિઘાત બહુપદી કોઈ પણ આવે આરથી આર ઉપર હોવી જોઈએ અને તો કોઈ પણ દ્વિઘાત બહુપદી હોય તો એક એક ન થાય અને વ્યાપ પણ નહીં થાય. ઓકે, અહીંયા આપણે પૂર્ણવર્ગ બનાવવાની, આ એક સ્ક્વેર જ છે, એક્સવાળું પદ આવતું હોય તો એને પૂર્ણવર્ગમાં ફેરવી અને એનો વિસ્તાર મેળવવો પડે આપણે. તો નોંધી લ્યો, એકદમ મજાના બે દાખલાઓ છે. ચાલો પછીનો આઠમા દાખલા ઉપર આવો મિત્રો. એ અને બી આપેલા ગણ છે, એ અને બી ગણ છે, સાબિત કરો કે એફ ફ્રોમ એ ક્રોસ બી થી બી ક્રોસ એ. અહીંયા ક્રોસ ગુણાકારથી એટલે કે ક્રમયુક્ત જોડ આમાં પણ છે અને આમાં પણ ક્રમયુક્ત જોડ છે. તો એફ ઓફ એ બી, તમે એ ક્રોસ બીમાંથી કોઈ પણ ક્રમયુક્ત જોડ લ્યો ને એના ઉપર વિધેય લગાડો તો સામે એ શું કરી દે તો કે એ બીની ઉલટી ક્રમયુક્ત જોડ આપે છે બી એ. ઓકે, અહીંયા દાખલા તરીકે વન ટુ લ્યો તો સામે ટુ વન કરી નાખવાના, અહીંયા ફાઈવ થ્રી લ્યો તો અહીંયા થ્રી ફાઈવ કરી નાખવાના. ઓકે, એટલે ગણ એ અને બીમાં જે ઘટકો આપ્યા હોય એના માટે. તો અહીંયા આપણે એ બીની ઉલટી ક્રમયુક્ત જોડ આમાં છે એવું આપણને કીધું છે, એનું વિધેય એ રીતે વ્યાખ્યાયિત છે. તો આ વિધેય એક એક અને વ્યાપ છે એવું આપણે સાબિત કરવાનું છે. તો કરીએ આ પ્રમાણે આપણે એને, પહેલાં એક એક બતાવીએ. તો ક્રમયુક્ત જોડ માટે બે ક્રમયુક્ત જોડ લઈ, પ્રત્યેક એ વન બી વન એ ટુ બી ટુ બિલોંગ્સ ટુ એ ક્રોસ બી એના પ્રદેશના ઘટક માટે બે ક્રમયુક્ત જોડ લીધી. તો એફ ઓફ એ વન બી વન બરાબર એફ ઓફ એ ટુ બી ટુ એમ્પ્લાઇઝ શું થશે મિત્રો? તો કે આ જે જોડ છે એની ઉલટા થઈ જશે એટલે કે બી વન એ વન બરાબર બી ટુ એ ટુ. હવે કોઈ પણ બે ક્રમયુક્ત જોડ સમાન હોય તો એના અનુરૂપ ઘટકો એક્સ એક્સ યામ ને વાય વાય યામ સરખા જ હોય તો જ બે ક્રમયુક્ત જોડ સમાન હોય. તો એમ્પ્લાઇઝ પહેલો પહેલો ઘટક સરખા હોય એટલે બી વન બરાબર બી ટુ અને એ વન બરાબર એ ટુ થાય. તો એના આધારે હું
A1 B1 ની ક્રમયુક્ત જોડ બરાબર શું લખી શકું A1 B1 બરાબર A1 બરાબર A2 છે એટલે A1 ની જગ્યાએ A2 લખી શકું અને B1 બરાબર B2 છે એટલે B1 ની જગ્યાએ B2 લખી શકું તો આ બે ક્રમયુક્ત જોડ સમાન છે એવું આપણે બતાવી દીધું તો આના ઉપરથી કહી શકીએ કે તેથી F એક એક વિધેય છે હવે વ્યાપ્તતા ચકાસીએ तो व्याप्ता में बहुत सीम्पल है मित्रों आ ए क्रॉस बी है बी क्रॉस ए है ए बी क्रॉस ए कोईपण जोड़ ले बी ए हो तो एना उल्टा है बी ए क्रॉस बी क्रॉस एना उल्टा ए क्रॉस बी में होवाना ज छे एटले बहुत सीम्पल रीते आवी रीते लखशू आपणे के प्रत्येक बी ए बिलोंग्स टू बी क्रॉस ए माटे एवो कोई ए बी बिलोंग्स टू ए क्रॉस बी मळेज के जेथी एफ ऑफ ए बी बराबर बी ए थाय तेथी एफ व्याप्त विधेय छे ओके એટલે આ રીતે ક્રમયુક્ત જોડ હોય તો જો વિધેય બદલાશે એમ થોડું થોડું વ્યાપ્તામાન ચેન્જ આવતો જશે મિત્રો એટલે વિધેય કેવું છે એના આધારે એટલા માટે જ તો તમારે વધુ દાખલાઓની આની અંદર પ્રેક્ટિસ કરવાની જરૂર પડે એટલે કેવું વિધેય આવે ત્યારે લખાણ કેવું થાય એ તમારે જોતું જવાનું હોય એટલે આમાં તમારે બીજું કાંઈ આ બહુ સ્પષ્ટ છે કે ભાઈ આમાં ઘટકો હોય એની ઉલટી જોડ આમાં હોવાની જ છે એટલે ડાયરેક્ટ આપણે એની વ્યાખ્યા પ્રમાણે કે પ્રત્યેક બી એ બિલોંગ્સ ટુ બી ક્રોસ એ માટે એવો કોઈક એ બી બિલોંગ્સ ટુ એ ક્રોસ બી મળે જ કે જેથી એફ ઓફ એ બી બરાબર બી ઓફ એ થાય સ્પષ્ટ છે એટલા માટે મિત્રો તો આ રીતે આપણે એને એક એક અને વ્યાપ છે એવું બતાવી દીધું આના પછીનો દાખલો 9મો કરીએ આ નોંધી લ્યો મિત્રો ચાલો મિત્રો હવે એના પછી 9મો દાખલો છે ઉદાહરણમાં આપણે કર્યો તો 12મો ઉદાહરણ કર્યું હતું યુગ્મ અયુગ્મ વાળું એવો જ આ દાખલો 9મો છે આના પછી તમને કેટલાક યુગ્મ અયુગ્મ વાળા એક્સ્ટ્રા દાખલાઓ પણ તમને પ્રેક્ટિસ કરવા માટે આપીશ મિત્રો તો અહીંયા તમે જોશો રકમ આખી મેં નથી લખી એક એક અને વ્યાપ્તા વિશે જ ચકાસવાનું છે ખાલી વિધેય લખ્યું છે એફ ફ્રોમ એન થી એન એફ ઓફ એન બરાબર એન પ્લસ વન બાય ટુ જ્યાં એન અયુગ્મ છે અને એન બાય ટુ જ્યારે એન યુગ્મ હોય તો મેં તમને શું કીધું હતું જ્યારે આપણે ઉદાહરણ ગણ્યું હતું ત્યારે કે પહેલાં તમે આમાં ચેક કરી લ્યો આનો વિસ્તારના ઘટકો શું આવે છે એ તમે જરા ચેક કરી લ્યો એન થી એન ઉપર અથવા તો ઝેડ થી ઝેડ ઉપર જ આપશે યુગ્મ અયુગ્મ હશે ત્યારે આર થી આર કે એવું નહીં આપે ઓકે તો અહીંયા તમે આના ઘટકો શું આવે છે એ અહીંયા લખી લ્યો એટલે તમને હમણાં ખબર પડી જશે કે એક એક અને વ્યાપ્ત છે કે નહીં ઓકે તો અયુગ્મ સંખ્યાઓ એનમાંથી અયુગ્મ સંખ્યાઓ અહીં મૂકતા જાઓ એક મૂકશો તો એકને એક બે ભાગ્યા બે એટલે એક પછી ત્રણને એક ચાર ભાગ્યા બે એટલે બે પછી પાંચને એક છ ભાગ્યા બે એટલે ત્રણ એટલે હવે ખ્યાલ આવી ગયો કે આ પ્રમાણે જ ઘટકો આવશે એક બે ત્રણ ચાર આવા જ ઘટકો આવશે પછી અહીંયા જોશો તો અહીંયા યુગ્મ સંખ્યા મૂકવાની છે એટલે કે અહીંયા બે મૂકો તો બે ભાગ્યા બે એટલે એક ચાર ભાગ્યા બે એટલે બે પછી છ ભાગ્યા બે એટલે ત્રણ એનો મતલબ કે અહીંયા પણ આવા જ આંકડાઓ આવવાના છે તો બેમાં તમે જોઈ શકો છો કે આપણે તો ઓછામાં ઓછું એક કોમન ઘટક મળી જાય તો એ એક એક થતું બંધ થઈ જાય તો અહીંયા તો બધા કોમન ઘટક જ મળે છે એનો મતલબ એવો થયો કે આ એક એક નથી અને આને આને આપણે બે ભેગા કરી દઈએ તો આખો પ્રાકૃતિક સંખ્યા ગણ કારણ કે બેમાં પ્રાકૃતિક સંખ્યાઓ જ મળે છે તો બેને ભેગા કરીએ તો એ પ્રાકૃતિક સંખ્યાઓનો જ ગણ થાય એટલે વ્યાપ્ત થશે કારણ કે એ સપ્રદેશ જેટલું થઈ જશે પણ એક એક નથી એટલે અહીંથી જ મને ખબર પડી ગઈ કે આ એક એક અને વ્યાપ્ત આવે હવે એક એક ન હોય તો તમારે જે આપણે ઉદાહરણ 12ની અંદર કર્યું હતું કે ભાઈ બંને અયુગ્મ હોય એના માટે વિકલ્પ લીધો હતો પછી બંને યુગ્મ હોય એના માટે વિકલ્પ લીધો હતો પછી એક યુગ્મ અને એક અયુગ્મ હોય એક્સ વન યુગ્મ અને એક્સ ટુ અયુગ્મ હોય એમાં અહીંયા એન વન અને એન ટુ લેવા આપણે પણ જો વિધેય એક એક હોય તો આ બતાવવાનું છે મિત્રો એક એક નથી તો વ્યાપકતામાં ક્યાંય જવાનું જ નથી એક એક નથી એટલે આપણે ખબર જ પડી ગઈ એટલે તો આપણે પહેલેથી ચેક કરી લઈએ છીએ એક એક નથી એટલે તમારે કાઉન્ટર એક્ઝામ્પલ આપી દેવાનું છે કે ભાઈ આ બે સંખ્યાઓ એવી છે કે જેના માટે એનું મૂલ્ય સરખું મળે છે એટલે કામ પૂરું થઈ ગયું મિત્રો તો અહીંયા આપણને વન કેના માટે મળ્યા હતા તો કે પહેલી જ સંખ્યા માટે તો કે એક માટે અને અહીંયા તો કે બે માટે વન મળ્યા હતા એટલે હું એક એકતા માટે આવું લખીશ એક એક કે એફ ઓફ વન એક મૂકીશ અહીંયા તો વન પ્લસ વન બાય ટુ બરાબર ટુ બાય ટુ બરાબર વન મળ્યા અને એફ ઓફ ટુ મૂકીશ આ બે કી સંખ્યા છે એટલે નીચેનું સૂત્ર વાપરવાનું ટુ બાય ટુ બરાબર વન
તેથી 1 ઇઝ નોટ ઇક્વલ ટુ 2 એમ્પ્લાઇઝ f ઓફ 1 બરાબર f ઓફ 2. આ બે 1 અને 2 ભિન્ન છે પણ બેના મૂલ્ય છે એ સમાન મળે છે એટલે આ વિધેય એક એક નથી. તેથી f એક એક વિધેય નથી અથવા તો અનેક એક છે એવું કહી શકો. હવે વ્યાપ્તતા માટે વ્યાપ્તતા માટે આપણે એનો વિસ્તાર જ મેળવી લેશું મિત્રો. તો વિસ્તાર માટે આપણે લખીએ કે પ્રત્યેક n બિલોંગ્સ ટુ n માટે n અયુગ્મ હોય તો f ઓફ n ના મૂલ્યો શું મળે? તો કે 1 2 3 4 અપ ટુ 2. અને પ્રત્યેક n બિલોંગ્સ ટુ n માટે n યુગ્મ હોય તો પણ f ઓફ n ના મૂલ્યો શું મળે આપણને? તો કે 1 2 3 4 ઉપર મેળવા જ છે આપણે. ઓકે, તો હવે આ બેને ભેગા કરીએ ત્યારે આપણે શું કહી શકીએ? તેથી રેન્જ ઓફ f બરાબર 1 2 3 4 અપ ટુ 2, મતલબ કે આખે આખો n થઈ ગયો છે. તો તેથી રેન્જ ઓફ f બરાબર સહપ્રદેશ, એનો વિસ્તાર અને સહપ્રદેશ સમાન છે. તેથી f એ વ્યાપ્ત વિધેય છે, છે ને? એકદમ સિમ્પલ મિત્રો. ઓકે, એટલે પહેલું કામ આ કરવાનું આપણે. ઓકે, આંકડાઓ એની અંદર મૂકી દેવાના. શું આવે છે? બેમાં કાંઈ કોમન ન આવે તો એક એક છે, પણ એક પણ ઘટક કોમન આવી જાય તો એક એક નથી. પછી બે આમાં ઘટકો આપણે મેળવા, એમાં બેનો યોગગણ કરીએ અને એ સહપ્રદેશ જેટલો થઈ જાય તો વ્યાપ્ત છે, અને જો બેને ભેગા કરો તોય સહપ્રદેશ જેટલું ન થતું હોય તો એ વ્યાપ્ત નથી. ક્લિયર થઈ ગયું બધાને? ચાલો હવે આના જેવા દાખલાઓ છે એ હું તમને બે રકમ આપું છું, એ તમારે હોમવર્કમાં કરવાના છે. પહેલાં આ નોંધી લ્યો પછી હું રકમ તમને આપું છું. ચાલો મિત્રો, એક્સ્ટ્રા સમ્સ 1 2 અને 3 ઝેડ થી ઝેડ ઉપર છે આ. ઓકે, આગળ તો આપણે જોયા એન થી એન ઉપર જ હતા, આ ઝેડ થી ઝેડ ઉપર છે. યુગ્મ અયુગ્મમાં વ્યાખ્યાય છે, આના માટે તમારે એક એક અને વ્યાપ્તતા ચકાસવાની છે. એક એક છે, વ્યાપ્ત છે. ઓકે, એક એક અને વ્યાપ્તતા ચકાસવાની છે આ ત્રણે ત્રણ દાખલા માટે. જો તમે ખાલી હવે એક એક અને વ્યાપ્ત શું છે એની ચર્ચા માટે અહીંયા ઝેડમાંથી, હવે ઝેડમાં છે એ ઋણ સંખ્યાઓ પણ આવવાની છે એટલે થોડીક ઋણ સંખ્યાથી સ્ટાર્ટ કરવાનું. હવે એન માઇનસ 1 છે, અહીંયા માઇનસ 3 મૂકો, ડોટ ડોટ ડોટ, માઇનસ 3 મૂકીશ એટલે અહીંયા થશે માઇનસ 4. પછી માઇનસ 1 મૂકીશ તો માઇનસ 2. પછી 1 મૂકીશ તો 0. પછી 3 મૂકીશ તો 2. 5 મૂકીશ તો 4. ડોટ ડોટ ડોટ. ઓકે, એટલે આ રીતે મને ખબર પડી ગઈ કે કઈ સંખ્યાઓ એની અંદર આવે છે. હવે એ જ રીતે યુગ્મ સંખ્યાઓ મૂકવાની. તો કે યુગ્મમાં તો અહીંયા એન જ છે એટલે માઇનસ 4, માઇનસ 2, 0, 2, 4, અપ ટુ 2, એના જ આવશે. એનો મતલબ શું કહેશો હવે આના માટે? આગળ હમણાં કહ્યું હતું એના જેવું જ થયું. એટલે આમાં અને આમાં ઘટકો કોમન આવે છે, બધા કોમન છે એમ કહો તો પણ ચાલે, એટલે એક એક નથી આ. ઓકે, વ્યાપ્ત માટે તો કે આને આને હું ભેગા કરું તો ઝેડ તો નો જ થાય, એનો મતલબ કે એનો વિસ્તાર છે એ એના સહપ્રદેશ જેટલો થશે નહીં, એટલે વ્યાપ્ત પણ નથી. એટલે એક એકય નથી અને વ્યાપ્તય નથી મિત્રો. હવે એના પછી એફ ફ્રોમ ઝેડ થી ઝેડ એફ ઓફ એન, એન અને એન માઇનસ 1/2 છે. તો અહીંયા શું ઘટકો આવે છે એ જોઈ, યુગ્મ છે એટલે અહીંયા બધા તો ઉપર લખ્યા છે એ જ આવશે, માઇનસ 4 ને માઇનસ 2 ને 0 ને 2 ને 4 ને અપ ટુ 2. ઓકે, પછી અહીંયા અયુગ્મ સંખ્યાઓ અહીંયા મૂકતો જાઉં એટલે માઇનસ 3, તો માઇનસ 3 માઇનસ 1 એટલે માઇનસ 4/2 એટલે માઇનસ 2. પછી માઇનસ 1 મૂકીશ તો માઇનસ 1 અને માઇનસ 1 એટલે માઇનસ 2/2 એટલે માઇનસ 1. પછી 1 મૂકશું તો 0 મળશે. પછી 3 મૂકશો તો 3 મૂકશો તો 3 - 1 એટલે 2/2 એટલે 1 મળશે. પછી 5 મૂકશો તો 5 માંથી 1 જાય એટલે 4/2 એટલે 2. એનો મતલબ કે નીચે બધી પૂર્ણાંક સંખ્યાઓ મળી જાય છે,
પણ ઉપર અને નીચેમાં અહીંયા બધી બેકી સંખ્યાઓ અને બધી પૂર્ણાંક સંખ્યાઓ એટલે આમાં આમાં કોમન ઘટકો તો મળે જ છે એનો મતલબ એક એક તો નથી જ અને આને આને હું ભેગા કરી દઉં તો આમાં બધી જ ઋણ પૂર્ણાંકય છે ધન પૂર્ણાંકય છે અને શૂન્યય છે એટલે એ ઝેડ જેટલું થઈ જશે ઓકે એટલે કે એનો વિસ્તાર અને સહપ્રદેશ સમાન થશે તો આ વિધેય વ્યાપ્ત તો થશે જ મિત્રો પછી f ફ્રોમ z થી z f ઓફ n બરાબર n અને 2n + 3 n યુગ્મ અને અયુગ્મ હોય ત્યારે તો જોઈએ એમાં યુગ્મમાં તો આ બધું ઉપર કર્યું છે એવું જ કરવાનું છે માઇનસ ચાર ને માઇનસ બે ઝીરો બે અને ચાર અપ ટુ અપ ટુ હવે અયુગ્મમાં અયુગ્મમાં અહીં આપણે સંખ્યા મૂકીએ માઇનસ ત્રણ માઇનસ ત્રણ દુ છ એટલે માઇનસ છ વત્તા ત્રણ એટલે માઇનસ ત્રણ ઓકે પછી માઇનસ એક મૂકીશ ત્યારે કેટલા મળશે માઇનસ એક મૂકીશ એટલે માઇનસ બે વત્તા એક માઇનસ બે સોરી માઇનસ બે વત્તા ત્રણ એટલે પ્લસ એક પછી હવે અહીંયા મૂકશું આપણે એક તો એક બે ને ત્રણ પાંચ પછી ત્રણ મૂકશું તો ત્રણ દુ છ ને ત્રણ નવ ઓકે બસ આટલા તો ખણા ઓકે તો આવી સંખ્યાઓ આપણે મૂકી છે હવે આમાં અને આમાં કંઈ કોમન આવે એવું છે તો કે આની અંદર બધી જ એકી સંખ્યાઓ જ આવશે બેકી સંખ્યા તો આવશે જ નહીં એનો મતલબ કે આમાં આમાં કાંઈ કોમન તો નહીં જ આવે હવે કોમન નહીં આવે એનો મતલબ આ એક એક છે અને એક એક છે એનો મતલબ તમારે એના માટે વિકલ્પમાં બતાવવું પડશે એક એક છે વ્યાપક સ્વરૂપમાં બતાવવું પડે કે એન વન અને એન ટુ છે પ્રત્યેક એન વન એન ટુ બિલોંગ્સ ટુ ઝેડ માટે પહેલો વિકલ્પ કે એન વન અને એન ટુ બંને યુગ્મ હોય ત્યારે આ વિકલ્પવાળો પછી એન વન અને એન ટુ બંને અયુગ્મ હોય ત્યારે આ વિકલ્પ કરવાનો અને એક યુગ્મ અને એક અયુગ્મ હોય ત્યારે તમારે કરવાનો એક યુગ્મ અને એક અયુગ્મ લેશો એટલે એફ ઓફ એન વન બરાબર એફ ઓફ એન ટુ લ્યો તો એન વન બરાબર એન ટુ આમાં મૂકશું ટુ એન ટુ પ્લસ થ્રી ઓકે તો અને આ બાજુ લઈ લેશું એટલે એન વન માઇનસ ટુ એન ટુ બરાબર થ્રી હવે જો એન વન છે એ કેવી સંખ્યા છે તો કે એન વન છે એ યુગ્મ કીધી છે તો એન વન યુગ્મ છે અને એન ટુ અયુગ્મ અયુગ્મ ગુણ્યા બે કરીએ એટલે એ યુગ્મ જ થાય એટલે આઈ યુગ્મ અને આઈ એ યુગ્મ બે યુગ્મ સંખ્યાની બાદબાકી કેવી થાય આઠમાંથી છ જાય તો કેટલા આવે તો કે બે દસમાંથી ચાર જાય તો કેટલા આવે તો કે છ યુગ્મ આવવા જોઈએ પણ સામે તો અયુગ્મ છે ઓકે આઈ યુગ્મ એટલે યુગ્મ માઇનસ યુગ્મ બરાબર યુગ્મ બરાબર આ સામે છે અયુગ્મ જે શક્ય નથી ઓકે સામે આવવું જોઈએ યુગ્મ પણ સામે છે ત્રણ અયુગ્મ સંખ્યા એટલે એ શક્ય નથી એટલે આ વિકલ્પ શક્ય નહીં થાય એટલે એ જ રીતે એન વન છે એ અયુગ્મ અને એન ટુ યુગ્મ હોય એ વિકલ્પ પણ શક્ય નહીં થાય પણ પહેલાં બે વિકલ્પ શક્ય થાય છે ઓકે એટલે આ શક્ય ન જ થવા જોઈએ જો આ શક્ય થાય એનો મતલબ કે આ બે તો અલગ અલગ છે જ નહીં એનો મતલબ એવો થઈ ગયો કહેવાય એટલે તો આ વિધેય છે એ એક એક થશે અને વ્યાપ્તતામાં તો દેખાય જ છે કે આને આને હું ભેગા કરું તો આખો ઝેડ થઈ જાય એમ છે તો કે આની અંદર જોશું તો એક ઝીરો એક બે ત્રણ નથી આની અંદર ઓકે આ સીધું પાંચે વહી ગયું જમ્પ મારી ગયું પાંચ પછી સીધું નવે જમ્પ મારી ગયું છે એનો મતલબ કે વચ્ચેની ઘણી સંખ્યાઓ છે એની અંદર બ્રેક થાય છે એટલે બેને ભેગા કરશું તો પણ ઝેડ થશે નહીં એટલે આ સ્થિતિની અંદર આ દાખલામાં છે વ્યાપ્તતાનું પાલન થશે નહીં એટલે આ દાખલો એક એક છે વ્યાપ્ત નથી આ દાખલાની અંદર શું થયું આપણે તો કે આ દાખલામાં એક એક નથી વ્યાપ્ત છે અને આની અંદર એક એકય નથી અને વ્યાપ્તય નથી ઓકે પણ તમે કેલ્ક્યુલેટ કરી અને થોડુંક લખાણ કરજો ઓકે લખાણ શીખવાનું છે બાકી શું આવે છે એ તો આટલું કરો એટલે ખબર પડી જાય એવું છે મિત્રો તો નોંધી લ્યો આને ચાલો મિત્રો એના પછી દાખલા નંબર દસ સમય વિધેયના એક એક અને વ્યાપ્તાની વાત કરવાની છે મિત્રો એ આર માઇનસ થ્રી અને બી આર માઇનસ વન છે એફ ઓફ એક્સ બરાબર એક્સ માઇનસ ટુ ઓપોન એક્સ માઇનસ થ્રી દ્વારા વ્યાખ્યાયિત વિધેય એફ ફ્રોમ એ ટુ બી નો વિચાર કરો શું એફ એક એક અને વ્યાપ્ત છે તમારા જવાબનું સમર્થન કરો ઓકે તો એક એક અને વ્યાપ્ત ચકાસવાની છે
હવે જો મિત્રો હું તમને આમ જોઈને જ સીધી ખબર પડી જાય આપણને કે સમય વિધેય છે એ એકક અને વ્યાપ્ત હશે કે નહીં હોય. હવે અહીંયા તમારે જોઈ લેવાનું સમય વિધેય આપ્યું હોય અંશ અને છેદમાં બેમાં સુરેખ બહુપદી હોવી જોઈએ. અંશમાંય સુરેખ બહુપદી છેદમાંય સુરેખ બહુપદી અને આ આર માઇનસ સમથિંગ થી અહીંયા પણ આર માઇનસ સમથિંગ હોય તો આ વિધેય હંમેશા એકક અને વ્યાપ્ત હોય જ. ઓકે, પણ જો સહપ્રદેશ તરીકે આર આપ્યો હશે તો વ્યાપ્ત નહીં થાય, કારણ કે સમય વિધેયનો વિસ્તાર આર તો ન જ હોય. સમજાઈ ગયું મિત્રો? કારણ કે બે સંખ્યાઓ ભિન્ન હોય તો એ સમાન મૂલ્ય થાય, એટલે એક સંખ્યા તો એમાંથી મિસ થતી જશે કે જે મૂલ્ય છે એ ધરાવે નહીં. એટલા માટે આરમાંથી કંઈક બાદ થઈ ગયેલું હશે સહપ્રદેશમાંથી ત્યારે સમજવાનું કે વ્યાપ છે. પણ જો અહીંયા સહપ્રદેશ તરીકે આર જ આપી દેવામાં આવશે તો સમજવાનું કે આ વ્યાપ્ત નથી, એક એક તો થશે જ. ઓકે, તો હવે આપણે આના માટે એક એક અને વ્યાપતા બતાવીએ. વ્યાપક સ્વરૂપમાં જ આપણે આ કામ કરવાનું છે. તો પહેલા એક એક પ્રત્યેક એક્સ વન એક્સ ટુ બિલોંગ્સ ટુ પ્રદેશ આર માઇનસ થ્રી માટે એફ ઓફ એક્સ વન બરાબર એફ ઓફ એક્સ ટુ એમ્પ્લાઇઝ અહીંયા મૂકશું આપણે એક્સ વન માઇનસ ટુના છેદમાં એક્સ વન માઇનસ થ્રી બરાબર એક્સ ટુ માઇનસ ટુના છેદમાં એક્સ ટુ માઇનસ થ્રી. પહેલી વખત એક્સ વન મૂક્યા, બીજી વખત એક્સ ટુ મૂક્યા, બેને સરખાયો, હવે બેનો ચોકડી ગુણાકાર કરી દેવાનો. આ અહીંયા ગુણી દેવાના, આને અહીંયા અહીંયા ગુણી દેશું એટલે ગુણાકારમાં એક્સ વન ડાયરેક્ટ ગુણાકાર કરી નાખું છું. ચાલો એક્સ વન ઇન્ટુ એક્સ ટુ માઇનસ થ્રી એક્સ વન માઇનસ ટુ એક્સ ટુ માઇનસ માઇનસ પ્લસ સિક્સ બરાબર. હવે આને સામે ગુણશું એટલે એક્સ વન એક્સ ટુ માઇનસ ટુ એક્સ વન અને માઇનસ થ્રી એક્સ ટુ અને માઇનસ માઇનસ પ્લસ સિક્સ. તો બે બાજુથી કેન્સલ કરશું તો એક્સ વન એક્સ ટુ એક્સ વન એક્સ ટુ પ્લસ સિક્સ પ્લસ સિક્સ, મતલબ આપેલું ને છેલ્લું પદ બેમાં કેન્સલ થઈ જશે. હવે માઇનસ થ્રી એક્સ વન ઓલા આ બાજુ લઈ લઈ એટલે માઇનસ થ્રી એક્સ વન પ્લસ ટુ એક્સ વન બરાબર ત્યાં છે માઇનસ થ્રી એક્સ ટુ અને આ થશે ઓલી બાજુ એટલે પ્લસ ટુ એક્સ ટુ. તો આ આપણને મળ્યું માઇનસ એક્સ વન બરાબર માઇનસ એક્સ ટુ અને એમાં પણ બે બાજુથી માઇનસ દૂર કરીએ એટલે એક્સ વન બરાબર એક્સ ટુ, એટલે આ તમને મળી જ જશે. ઓકે, એટલે એક એકની ચિંતા કરવાની રહેશે નહીં. તેથી એફ એક એક છે. ઓકે, એફ એક એક છે. હવે વ્યાપ્તતા માટે આપણે આ રીતે કામ કરશું. વ્યાપ્તતા એફ ઓફ એક્સ બરાબર એક્સ માઇનસ ટુ અપોન એક્સ માઇનસ થ્રી છે. ઓકે, તો હવે આના બરાબર વાય લઈ અને એક્સને કરતા બનાવવાનો, તેથી એફ ઓફ એક્સની જગ્યાએ વાય બરાબર એક્સ માઇનસ ટુ અપોન એક્સ માઇનસ થ્રી સામે ગુણી દેશું એટલે એક્સ વાય માઇનસ થ્રી વાય બરાબર એક્સ માઇનસ ટુ. હવે એમાંથી એક્સને કરતા બનાવો છે એટલે એક્સ વાળું પદ છે એને આ બાજુ આ બેને આ અદલ બદલ કરી નાખીએ તો એક્સ વાય માઇનસ એક્સ બરાબર થ્રી વાય માઇનસ ટુ. આ બેમાંથી એક્સ કોમન કાઢીશ એટલે વાય માઇનસ વન બરાબર થ્રી વાય માઇનસ ટુ. તો એક્સ બરાબર થ્રી વાય માઇનસ ટુના છેદમાં વાય માઇનસ વન. તો જોઈ શકાય છે કે વાય છે એ એના સહપ્રદેશનો ઘટક હોય, વાય માઇનસ વન જ આપ્યું છે એટલે કોઈ વાંધો છે નહીં. તો આ આખું પદ છે ઇઝ બિલોંગ્સ ટુ આર માઇનસ થ્રી થાય જ, આર માઇનસ થ્રી. તેમ છતાંય ક્યારેક એવો આપણને ડાઉટ જાય કે આ બિલોંગ્સ ટુ હશે કે નહીં હોય તો ચેક કરી લેવાનું. ઓકે, એના પ્રદેશમાં છે કે નહીં એના માટે શું કરવાનું, તો કે આના બરાબર જે બાદ થયેલી સંખ્યા છે ને એ લઈ લેવાની, ચેક કરી લેવાનું. જો એની અંદર તમને એવો વાય મળી જાય કે જેને સંગત મૂલ્ય ત્રણ થઈ શકતું હોય તો સમજવાનું કે આ વ્યાપ્ત નહીં થાય, ઇઝ નોટ બિલોંગ્સ ટુ આર માઇનસ થ્રી થશે. ચેક કરી લઈએ આપણે જરાક એક વખત ખાલી. થ્રી વાય માઇનસ ટુ અપોન વાય માઇનસ વન બરાબર ત્રણ છે, ચાલો એવું આપણે લઈએ છીએ. તો હવે સામે ગુણી લ્યો તો થ્રી વાય માઇનસ ટુ બરાબર થ્રી વાય માઇનસ થ્રી. તો આ બે કેન્સલ, માઇનસ ટુ બરાબર માઇનસ થ્રી, તો માઇનસ બે અને માઇનસ ત્રણ શક્ય નથી, એટલે અહીંયા આપણને વાયની કોઈ કિંમત જ મળી નહીં. ઓકે, એનો મતલબ કે આ બિલોંગ્સ ટુ આર માઇનસ થ્રી છે એવો આપણને ખ્યાલ આવી ગયો. જો અહીંયા કોઈ નિશ્ચિત કિંમત મળી હોત તો આપણે આમાં જોઈ લેવાનું કે ભાઈ સહપ્રદેશમાં ઈ વાય અસ્તિત્વ ધરાવે છે, પણ એને સંગત આમાંથી એક્સ છે એ બરાબર ત્રણ થઈ શકે છે કે નહીં. ઓકે, એટલે એ ચેક કરી લેવાનું તમારે.
બસ હવે તો આનું ઉલટું કામ જ બિલોંગ્સ ટુ r માઈનસ 3 છે આપણને ખબર પડી ગઈ એટલે આ લઈ એવાય એનું ઉલટું જ કામ કરે એટલે કે પ્રત્યેક y બિલોંગ્સ ટુ r માઈનસ 1 એના સહપ્રદેશના દરેક ઘટક માટે એવો કોઈક x belongs to r minus 3 એના પ્રદેશમાંથી ઘટક મળે છે કે જેથી f of x આ બાજુ લખીએ f of x બરાબર f of x ની જગ્યાએ આ આખું x બરાબર જે આપણે કરતા બનાવ્યું છે એ 3y minus 2 upon y minus 1 બરાબર હવે આ આખું છે વિધેયના સૂત્રમાં બે x આવે છે ને એની જગ્યાએ આ આખું મૂકવાનું અંશ છેદમાં तो आपने अपने 3y माइनस 2 ना छेद मा y माइनस 1 माइनस 2 अने एना छेद मा 3y माइनस 2 ना छेद मा y माइनस 1 माइनस 3 तो आ y माइनस 1 ने आनी साथे लसा ले ने बेनो छेद y माइनस 1 y माइनस 1 कैंसल थई जासे तो आया गुणी दियो तो आ था से 3y माइनस 2 माइनस 2y माइनस माइनस प्लस 2 એવી જ રીતે છેદમાં 3y માઈનસ 2 માઈનસ 3y માઈનસ માઈનસ પ્લસ 3 તો અંશમાં આ પ્લસ માઈનસ પ્લસ બે કેન્સલ થઈ જશે છેદમાં આ બે કેન્સલ તો છે અંશમાં શું વધ્યું 3y માઈનસ 2y એટલે y અને છેદમાં માઈનસ 2 પ્લસ 1 એટલે 1 તો આ y મળી ગયા આપણને એટલે f of x બરાબર y અહીંયા લખી દઉં છું તેથી f વ્યાપ્ત વિધેય છે f of x બરાબર y મળી ગયા બસ એ આયા કર્યું છે એ કામ આય ઉલટું થવાનું છે એટલે આની ચિંતા ન કરો તમારે જોવાનું આય જ છે કે ઇસ બિલોંગ્સ ટુ r - 3 એના પ્રદેશમાં છે કે નહીં જો ન હોય તો પછી આ કામનો કોઈ મતલબ નથી રહેતો ઓકે કારણ કે આ ઉલટું થાય પણ એમાં બિલોંગ્સ ટુ અસ્તિત્વ જ ન હોય તો પછી આપણે અહીંયાથી વ્યાપ્તા ના પાડવી પડે કે એવો ઘટક નથી મળતો કે જેના માટે આ થાય છે ઓકે તો નોંધી લ્યો મિત્રો આ 10મા દાખલાને સ્વાધ્યાય 1.2 માં છેલ્લા બે એમસીક્યુ આપણને આપ્યા છે 11મો અને 12મો દાખલો છે એમસીક્યુ ના સ્વરૂપમાં આપ્યા છે તમારે એક એક અને વ્યાપ્તા આધારિત બે એમસીક્યુ છે અહીંયા રકમ આપી છે કે f from r થી r f of x બરાબર x ની 4 ઘાત વિધેય આપવામાં આવ્યું છે આ વિધેય નીચે ઓપ્શન આપ્યા છે એક એક અને વ્યાપ્તા આધારિત એક એક છે વ્યાપ છે એક એક નથી વ્યાપ ન છે એવા જુદા જુદા એને રિલેટેડ ઓપ્શન આપ્યા છે તો તમે જોશો કે f of x બરાબર x ની 4 ઘાત છે બેકી ઘાત આવતી હોય એટલે મિત્રો આપણને ખબર છે કે 2 ની 4 ઘાત 16 થાય અને માઈનસ 2 ની 4 ઘાત એ 16 થાય અથવા તો 1 લ્યો તો 1 ની 4 ઘાત એ 4 1 થાય અને માઈનસ 1 ની 4 ઘાત એ 1 જ થાય એટલે બે સંખ્યાઓ તો એવી મળી જાય છે કે જે સમાન મૂલ્ય ધરાવે છે એટલે 1 1 તો નથી એટલે કે અનેક 1 છે મિત્રો પછી વ્યાપ્તા જોવા જઈએ તો x ની 4 ઘાત બેકી ઘાત વાળું જે કાંઈ પણ પદ આવતું હોય ને r થી r ઉપર હોય ત્યારે એનો વિસ્તાર હંમેશા ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 રહે બેકી ઘાત હોય એટલે ઋણ મૂલ્ય તો આવે જ નહીં એનું શૂન્ય અથવા તો ધન જ આવે એટલે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 પણ અહીંયા તો સહપ્રદેશ r આપ્યો છે એનો મતલબ કે એક એક કઈ નથી અને વ્યાપ પણ નથી તો એવું કયા વિકલ્પમાં આપ્યું છે તો કે ચોથા વિકલ્પમાં એક એક કઈ નથી અને વ્યાપતય નથી ડી વિકલ્પ સાચો છે મિત્રો એટલે આ એમસીક્યુ આવા ઇઝી એમસીક્યુમાં તમારે કાંઈ કેલ્ક્યુલેશનની જરૂર જ ન પડે એમને સીધું મોઢે જ કહી શકો મિત્રો ઓકે ચાલો હવે એના પછી 12મો છે તમે કયો જોઈ શું થવાનું છે એની અંદર f from r થી r f of x બરાબર 3x આપ્યા છે અને અહીંયા હતા એવા જ વિકલ્પ અહીંયા છે એક એક અને વ્યાપતા આધારિત તો શું થવું જોઈએ r થી r ઉપર 3x x ની એક જ ઘાત છે મતલબ કે સુરેખ બહુપદી થઈને મિત્રો જો સુરેખ બહુપદી r થી r ઉપર આપવામાં આવે તો એ મિત્રો શું હોય હંમેશા એક એક હોય અને વ્યાપ્તય હોય મિત્રો એટલે એક એક છે અને વ્યાપ્તય છે એ કાંઈ કરવાની જરૂર જ નથી એટલે આ તમને ખ્યાલ હોય તો તમારે કાંઈ કરવું પડે નહીં મિત્રો તો બે એમસીક્યુ છે દાખલાના દાખલા એમસીક્યુના સ્વરૂપમાં નોંધી લ્યો મિત્રો આના પછી થોડાક દાખલા તમને એક્સ્ટ્રા પ્રેક્ટિસ માટે આપું છું જે તમારે પ્રેક્ટિસ કરવાની છે મિત્રો પહેલાં આ નોંધી લ્યો ચાલો દોસ્તો તમારા માટે એક્સ્ટ્રા 10 દાખલાનો લિસ્ટ કરી નાખ્યું છે એક્સ્ટ્રા સમ્સ ફોર પ્રેક્ટિસ નીચેના વિધેયો માટે એક એક અને વ્યાપ્તા ચકાસવાની છે મિત્રો જુદા જુદા વિધેય આપ્યા છે અહીં દ્વિઘાત બહુપદી છે એકના છેદમાં દ્વિઘાત બહુપદી છે એફ ઓફ એન બરાબર એનનો મહત્તમ અવિભાજ્ય અવયવ એટલે તમે એન માઇનસ 1 માંથી કોઈ પણ સંખ્યા લેશો 1 એટલે બાદ કરી નાખાવ એના પ્રદેશમાંથી કારણ કે એન છે
એનો અવિભાજ્ય સંખ્યા એનો કોઈ અવિભાજ્ય અવયવ હોય જ નહીં કારણ કે n છે એ વિશેષ સંખ્યા તરીકે લેવામાં આવે જ્યારે વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યાની વાત કરતા હોય ત્યારે 1 છે એ ન્યુટ્રલ હોય છે ઓકે એટલા માટે 1 અહીંથી બાદ એટલે તમારે 2 થી સ્ટાર્ટ કરવાનું 2 નો મહત્તમ અવિભાજ્ય અવયવ 2 પોતે જ થશે પછી 3 લેશો ત્યારે 3 નો મહત્તમ અવિભાજ્ય 3 * 1 એટલે 3 અવિભાજ્ય મહત્તમ 3 જ થશે એમાં પછી 5 લેશો ત્યારે 5 પછી સોરી 4 લેશો ત્યારે 4 નો મહત્તમ અવિભાજ્ય અવયવ 2 * 2 એટલે 2 થશે એટલે ટૂંકમાં એ રીતે તમારો મહત્તમ અવિભાજ્ય સૂત્ર આ પ્રમાણે આપ્યું છે તમને ઓકે એટલે આના વિસ્તારમાં આવે એ અવિભાજ્ય સંખ્યાઓ જ આવે બીજું કોઈ આવે નહીં અને અહીંયા પાછળ જે નિશાનીઓ કરી છે એ પહેલી છે એ એક એક અને બીજી વ્યાપ્તા માટે કરી છે એટલે આ એક એકય નથી અને વ્યાપ્તય નથી આ પણ એક એકય નથી વ્યાપ્તય નથી એક એકય નથી વ્યાપ્તય નથી એક એક છે વ્યાપ્ત એક એક નથી વ્યાપ્ત છે એક એકય નથી ને વ્યાપ્તય નથી એક એક છે વ્યાપ્ત નથી એક એક નથી વ્યાપ્ત છે ઓકે એટલે પહેલી નિશાની એક એક માટે છે અને બીજી નિશાની છે એ વ્યાપ્તા માટે મેં રાઈટ રોંગ કર્યા છે આખું આખું નથી લખ્યું ઓકે એટલે આ એના જવાબ જ છે એમ સમજો તો ચાલે તો પછી અહીંયા એ આર ક્રોસ આર માઇનસ 0 થી આર એફ ઓફ એક્સ વાય બરાબર એક્સ અપોન વાય એટલે જે ક્રમયુક્ત જોડ લ્યો તમે આમાંથી એનો અહીંયા ગુણોત્તર આવે છે એક્સ બાય વાય થાય છે ઓકે તો એના માટે ચેક કરવાનું આમાં તમારે ક્રમયુક્ત જોડ ને સામે એનો સરવાળો એમ પ્લસ એન થાય છે એટલે આ એક એક નથી જો તમે જોઈ શકશો કે 2 3 તો 2 + 3 અહીં જે સંખ્યાઓ લ્યો તમે એનો સરવાળો થાય છે એટલે 2 + 3 = 5 અને 3 2 લઉં તો 3 + 2 = 5 જ થાય એનો મતલબ બે ક્રમયુક્ત જોડ ભિન્ન છે પણ બેના સરવાળા તો સરખા જ મળે છે એવી કોઈ પણ બે સંખ્યા માટે ક્રમયુક્ત જોડ માટે લઈ શકો પછી આર પોઝિટિવ થી આર પોઝિટિવ ઉપર એફ ઓફ એક્સ બરાબર એક્સ અપોન એક્સ પ્લસ 1 આપ્યું છે ઓકે તો અહીંયા આ વિધેય છે એ સમય વિધેય છે સુરેખ બહુપદી છે તો એ એક એક છે પણ વ્યાપ્ત નથી વ્યાપ્ત એટલા માટે નહીં થાય કારણ કે એક્સ અને એક્સ પ્લસ 1 આ બે ભિન્ન સંખ્યાઓ થશે ભિન્ન સંખ્યાઓ હોય તો હંમેશા એનો ગુણોત્તર 1 ન થાય ઓકે એટલે આમાં વિસ્તારમાં 1 આર પોઝિટિવમાં આવશે જ્યારે અહીંયા 1 થશે નહીં એટલા માટે આ વ્યાપ્ત નહીં થાય પછી અહીંયા એક્સ માઇનસ મહત્તમ પૂર્ણાંક એક્સ આરમાંથી કોઈ પણ સંખ્યાઓ લેશો દાખલા તરીકે પૂર્ણાંક સંખ્યા લ્યો 1 લ્યો તો 1 - 1 નો પૂર્ણાંક 1 જ થાય 1 - 1 એટલે એ તો 0 થશે 2 લ્યો તો 2 - 2 0 જ થાય એટલે પૂર્ણાંક સંખ્યાઓમાં લેશો કોઈ પણ તો બાદબાકી 0 જ થશે બાકી અપૂર્ણાંક લેશો દાખલા તરીકે 3.5 લો તો 3.5 - 3.5 નો પૂર્ણાંક ભાગ મહત્તમ પૂર્ણાંક ભાગ 3 થાય એટલે 3.5માંથી 3 જાય તો 0.5 વધે એનો મતલબ કે કોઈ પણ અપૂર્ણાંક સંખ્યામાંથી એનાથી નાનો પૂર્ણાંક આપણે બાદ કરશું તો એ અપૂર્ણાંક સંખ્યા જ વધશે મતલબ 0 થી 1 ની વચ્ચેની જ સંખ્યા વધશે અને 0 છે એ પૂર્ણાંક સંખ્યાઓ માટે આવશે એટલે આનો વિસ્તાર સંવૃત અંતરાલ 0 થી 1 વિવૃત અંતરાલ થશે એટલે વ્યાપ્ત થશે પણ એક એક નહીં થાય ઓકે કારણ કે 2 2 અને 3 3 માટે મૂલ્ય તો 0 જ મળશે તમને 2 અને 3 લેશો ત્યારે એવું જ આ આર થી 0 1 હતું આર થી આર ઉપર કીધું એટલે વ્યાપ્ત થતું બંધ થઈ ગયું છે ઓકે પછી આર થી આર ઉપર એફ ઓફ એક્સ પ્લસ મોડ એક્સ છે એના માટે ચેક કરવાનું છે અને એફ ઓફ એક્સ બરાબર એક્સ પ્લસ 1/x એક એક છે અને વ્યાપ્તય છે તો આ 10 એ 10 દાખલા છે વ્યવસ્થિત પ્રેક્ટિસ કરજો મિત્રો પ્રેક્ટિસ કરશો અને કઈ રીતે લખાણ કરવાનું છે એ ખૂબ અગત્યનું છે ખાલી રાઈટ રોંગ છે કે છે કે નથી એનાથી કામ નથી ચાલવાનું ઓકે તમને લખતા પણ એ વસ્તુ આવડવી જોઈએ તો 10 દાખલામાં પ્રેક્ટિસ કરજો નેક્સ્ટ પીરિયડમાં ફરી પાછા મળશું ત્યાં સુધી અલવિદા મિત્રો ગુડ બાય આવજો